प्रधानमंत्री नरेन्द्र मोदी आज मध्य प्रदेश लारी गल्लावाड़ाओं साथे स्वनिधि संवाद करशे। भारत सरकार द्वारा कोविड 19 महामारी थी प्रभावित निर्धन लारी गल्लावाड़ाओं ने पुनः आजीविका साथे जोड़वा माटे पीएम स्वनिधि योजना ने भारत सरकार द्वारा गत तारीख 1 जून 2020 ना रोज लॉन्च करवामां आवी हती। मध्यप्रदेश राज्य द्वारा आ योजना अंतर्गत लायकात धरावता 4.5 लाख लारी गल्लावाड़ाओनी नोंधणी करवामां आवी छे अने 4 लाख थी वधु स्ट्रीट वेन्डर्स ने ओळखपत्र अने वेन्डर प्रमाणपत्र आपवामां आव्या छे। मध्यप्रदेश राज्ये 3.25 लाख वेन्डर्सना आवेदनपत्र पोर्टल पर बैंकोने मोकली आप्या छे। आ स्वनिधि संवाद अंगे प्रधानमंत्री नरेन्द्र मोदीए जणाव्यू हतुं कि आ कार्यक्रम द्वारा परिश्रमी स्ट्रीट वेन्डर्सना अनुभवोने जाणवानी तक मळशे। ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતા મૃત્યુનો આંક ચિંતાજનક છે, ત્યારે હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા તેમજ આ નિયમને કડક રીતે અમલીકરણ કરવા માટે આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા માટે સ્ટેટ ट्राफिक ब्रांच ना पुलिस महानिदेशक पीयूष पटेल समग्र गुजरात ना पुलिस कमिश्नर्स जिला पुलिस वडाओं ने आदेश कर्यो छे, जेमा जणावामां आव्यु छे के गईकाले डीजीपी अने रेन्ज आईजी वच्चे थयेली बैठक में मार्ग अकस्मात ने काबू में लेवा अने ट्राफिक ना नियम नी अमलवारी माटे हेलमेट नहीं पहेरनार सामे कार्यवाही करीने वधु ने वधु दंड करवानुं जणावामां आव्यु छे। आ माटे स्पष्ट कहेवामां आव्यु छे कि पुलिसे वधु ने वधु दंड वसूलवाना केस करवा तेमज कामगीरीनो रिपोर्ट पण बीजा दिवसे सवारे 8 वाग्या सुधीमां मोकली आपवा माटे जणावामां आव्यु छे। વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગત મોડી સાંજે કોરોના સંક્રમિતોના આઈસીયુ 1 વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। આગના ધુમાડાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિત સિક્યોરિટીના કર્મચારીઓએ કોરોના સંક્રમિતો દર્દીઓના જીવના જોખમે વોર્ડમાંથી ખુલ્લામાં શિફ્ટ કર્યા હતા, તેમજ વોર્ડના બેડ્સ નીચે શિફ્ટ કરીને દર્દીઓને ખુલ્લામાં બેસાડવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડના લશ્કરોએ પણ આવીને સંપૂર્ણ બિલ્ડિંગની લાઇટ બંધ કરી અને આગને કાબૂમાં લઈ લીધી હતી। જે માળે આગ લાગી હતી તે માળનો વીજ પુરવઠો કાપીને આગને વધતી અટકાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્ર તેમજ ફાયર બ્રિગેડ દ્વારા 5 દિવસ પહેલા જ અહીં કોરોના વોર્ડમાં આગ લાગે ત્યારે કેવી રૂટ અને કામગીરી કરવી તે અંગેનું મોકડ્રીલ યોજવા આવ્યું હતું। ઘટનાની જાણ થતાં મધ્ય ગુજરાતના કોવિડ કેરના ફરજ પરના વિશેષ અધિકારી ડોક્ટર વિનોદ રાવ, જિલ્લા કલેક્ટર, મેયર, સાંસદ સહિત અન્ય અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। યુદ્ધના ધોરણે તમામ કોરોનાગ્રસ્ત 38 જેટલા દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા। જે લોકોની સ્થિતિ નાજુક હતી તેમને ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા। લોકો હતા જેમને સ્થાનાંતરણ કરવામાં આવ્યા છે, પણ હું કહેવા માંગુ છું કે આમાંથી 3ને ગોત્રી મોકલવામાં આવ્યા છે, બાકી જો 35 લોકો છે એમને ઇન્ટરનલી જ SSGમાં જ બીજી વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામને એડમિનિસ્ટ્રેશન અને હોસ્પિટલ તરફથી એમની કાળજી લેવામાં આવી રહી છે અને બાકીની જો પણ આગળની રણનીતિ છે તમામ ઉપર ચોક્કસ કામ કરીશું। મોટી ઘટના જે બની શકે જતી હતી એ અટકાવી ગઈ છે, અટકાઈ ગઈ છે। એક સ્પાર્ક આવ્યું અને એ આગમાં આગ બનતા અટકાવ્યા સમયસર પગલાં લેવાના કારણે ત્યાં આઈસીયુ વોર્ડમાં 38 લોકોના જાન બચી ગયા અને આમ તો પ્રોવિઝનલ ફાયર સર્ટિફિકેટ લઈ લીધું છે, ફાયરના તમામ પ્રોટોકોલ્સ ફોલો પણ થઈ ગયા છે, એટલે આ રીતે કોઈ લેબ્સ છે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગતું નથી, પણ આ તપાસના વિષય છે। અમારા પ્રાથમિકતા છે એક પણ વ્યક્તિના જાન ન જાય એ અત્યાર સુધી સુનિશ્ચિત કરવામાં આવ્યા છે। રાજ્યમાં ગઈકાલે કોરોના સંદર્ભે જાહેર થયેલી માહિતી મુજબ 1445 દર્દી સાજા થયા છે। છેલ્લા 24 કલાકમાં 13 દર્દીના મૃત્યુ થયા છે તો 1295 નવા કેસ નોંધાયા છે। કોરોના કેસોમાં સુરત, વડોદરા, જામનગરમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે। સૌથી વધુ સુરત જિલ્લામાં 265, અત્યાર સુધી અમદાવાદમાં 170 કેસ નોંધાયા છે। ત્રીજા ક્રમે વડોદરા જિલ્લામાં 124 કેસ નોંધાયા છે। મહેસાણા, દાહોદમાં કેસોમાં વૃદ્ધિ છે તો પોરબંદર જિલ્લામાં માત્ર 3 કેસ નોંધાયા છે। રાજકોટ જિલ્લાથી સારા સમાચાર છે, સંક્રમિત દર્દી કરતાં બમણા દર્દી સાજા થયા છે। કોરોના બાબતે જનજાગૃતિ માટે રાજ્યમાં કોવિડ રથનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે।
अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा नोवल कोरोना वायरस संक्रमण ने फैलात अटकाववा माटे सघन झूंबेश हाथ धरवामां आवी छे। जेना पगले कालुपुर रेलवे स्टेशन खाते कोरोना टेस्टिंग की कामगीरी करवामां आवी हती, जेमां राजधानी स्पेशल ट्रेन मार्फते आवेला 819 प्रवासीओमांथी 13 अन्य पॉजिटिव केस नोंधाया हता, तथा मुजफ्फरपुर स्पेशल ट्रेन मार्फते आवेला 577 प्रवासीओमांथी 3 केस मळी आव्या हता। ज्यारे गोरखपुर एक्सप्रेस ट्रेन मार्फते 396 जेटला प्रवासी आया था, जेमाथी एक पण केस पॉजिटिव मळी आव्यो नथी। आम कुल 1782 टेस्ट करवामां आव्या था, जेमाथी 16 केसो पॉजिटिव मळी आव्या था। कोरोना काल चाली रह्यो छे त्यारे सत्ता पक्ष पर विपक्ष द्वारा जातभातना आक्षेप लगावामां आवी रह्या छे। जामनगरमां कोरोनाथी मौतना आंकड़ाने लईने कांग्रेस द्वारा सरकार पर आक्षेप लगावामां आव्या हता। धारासभ्य विक्रम माडमनी आगेवानीमां कांग्रेसना कार्यकरोए शहेरना माणिकबाई सुखधाम स्मशान गृहनी मुलाकात लीधी हती, ज्यां मौतना आंकड़ा अने सरकार द्वारा जाहेर थता आंकड़ामां फेरफार आवता कांग्रेस द्वारा आक्षेप लगावायो हतो के सरकार मौतना आंकड़ा छुपावी रही छे। सरकार एम कहे छे के जामनगर नी अंदर कोविड शुरू थयो त्यारथी अत्यार सुधीमां फक्त 26 लोकोना मृत्यु थया छे। 10 जामनगर शहेरना अने 16 छे ई जामनगर ग्राम्यना। ज्यारे अहींया जामनगरनी जे जूनू स्मशान छे, स्मशाने हुं उभो छुं अने 23/6 थी आजनी तारीख सुधी 182 कोरोनाना मृत्यु सरकारी चोपड़े कायदेसर अहींया सील करी अने कोरोनाना दर्दी छे ई रीते कहीने अने अहींयानुं रजिस्टर थाय छे। આ સ્મશાનની અંદર એની કમિટી છે, એનું રજીસ્ટર કરે છે કે આ કોરોનાનો દર્દી છે, આ 182 ના નામની યાદી સાથે આપને આપવું છે। संघ प्रदेश और पर्यटन स्थल दीव में कोरोना संक्रमण व्याप न अटके जिला कलेक्टर महत्व निर्देश कर्यो छे। दीवना नाना मोटा तमाम व्यापारी कोरोना टेस्ट शुरू कर आरोग्य विभाग द्वारा दीवनी मेन मार्केट तमाम व्यापारी सैम्पल लेवाया। संघ प्रदेश दीव कोरोना मुक्त बने आ प्रयास कर રિપોર્ટ આવશે અને આ જે કઈ પ્રશાસન તરફથી કરવામાં આવે એ બહુ સારી વસ્તુ છે। દીવની માર્કેટના જે વેપારીઓ છે, લારી ગલ્લા વાળા છે, પાન ગલ્લા વાળા છે, એમના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। કારણ કે દીવની અંદર અત્યારે જે ટુરિસ્ટ લોકો છે એની આવાજાહી ચાલુ થઈ ગઈ છે, તો કંઈ ને કંઈ વેપારી લોકો ટુરિસ્ટના સંપર્કમાં આવતા હોય છે, તો તે દીવના લોકોમાં કોરોનાનો સંક્રમણ ના ફેલે તે માટે કરીને દીવ આરોગ્ય ટીમ દ્વારા વેપારીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। તે સેમ્પલો સેલવાસા ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે। વિજયલક્ષ્મી પંડ્યા, દૂરદર્શન સમાચાર, દીવ। મધ્યપ્રદેશ અને પર્યટન સ્થળ દીવમાં કોરોના સંક્રમણનો વ્યાપ અટકે તે માટે જિલ્લા કલેક્ટરે મહત્વનો આ નિર્દેશ કરેલો હતો। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સિરામિક ઉદ્યોગને ગેસ બિલમાં 16% રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। કોરોના કાળમાં સિરામિક ઉદ્યોગને મોટી રાહત આપીને મોરબીના સિરામિક ઉદ્યોગને ફરી ધમધમતો કરવાનો આ પ્રયાસ આદર્યો છે। મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામિક ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ એસસીએમ રૂપિયા 2.50 વધારાની રાહત અપાશે। અગાઉ મુખ્યમંત્રીએ આ ઉદ્યોગોને પ્રતિ એસસીએમ રૂપિયા 2ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂપિયા 2.50ની રાહત આપવાનો નિર્ણય કર્યો હતો। આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામિક ઉદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પિટ કરી શકશે, એક્સપોર્ટ વધારી શકશે અને વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને એક્સપોર્ટ દ્વારા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ મેળવી શકશે।
મોરબીના હારદસમાં મુખ્ય હારદર્શકરો એવા ઇંધણ એવા ગેસમાં મુખ્યમંત્રી રૂપાણીએ 16% રાહતની જાહેરાતથી કોરોના કપરા સમયમાં વ્યાપારમાં રાહત મળી છે. ઉદ્યોગપતિઓ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. ખાસ કરીને કોરોના સમયે ટાઇલ્સ ઉદ્યોગને મોટું નુકસાન ગયું છે ત્યારે આ નિર્ણય જરૂરી હતો તેમ ઉદ્યોગપતિઓનું માનવું છે. હાલ ગુજરાતમાં મોરબી સહિત વાંકાનેર, થાન, કલોલ, ખાત્રેજ, મહેસાણા સહિત જિલ્લાઓમાં ટાઇલ્સ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા મહાનગરમાં ₹44 કરોડના વિવિધ લોકાર્પણ અને ₹279 કરોડના કાર્યારંભ ખાતમુહૂર્ત મળીને ₹322.66 કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યની 45% વસ્તી નગરો અને મહાનગરોમાં વસે છે ત્યારે પ્રજાની આકાંક્ષા અપેક્ષા પૂર્ણ થાય અને સાથોસાથ પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તા, લાઇટ જેવી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે આ સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે સેવારત છે. તેમણે ઉમેર્યું કે વિકાસના કામોમાં વિવાદ નહીં, સંવાદ અને લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગની સંકલ્પના સાથે નગર સુખાકારીના કામોને નવી ગતિ અપાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, મહાનગરપાલિકાઓને આહવાન કર્યું કે પૈસાની ચિંતા કર્યા વિના વિકાસ કામો માટે કેપેસિટી બિલ્ડિંગ કરે. મહેસૂલ વિભાગમાં વધુને વધુ પ્રજાલક્ષી સુધારાઓ અને મહેસૂલી સેવાઓ વધુ સરળ બનાવવાના ભાગરૂપે વધુ 3 મહેસૂલી સેવાઓ, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર તથા સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા બોજાનું પ્રમાણપત્ર તથા વેચાણ દસ્તાવેજની ઇન્ડેક્સ 2ની નકલની સેવાઓ હવેથી ઓનલાઇન કરવામાં આવેલ છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે જેના ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્યના સુગ્રથિત વિકાસ માટે રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને લાભદાયી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની ઓનલાઇન પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર સાબિત થશે. ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર અત્યાર સુધી ખેડૂતે ગુજરાતમાં ક્યાંય પણ જમીન લેવી હોય તો ખેડૂત હોવો જરૂરી છે એટલે એનું પ્રમાણપત્ર લેવું પડે. એ પ્રમાણપત્ર લેવા માટે અરજદારે મામલતદાર, કલેક્ટર જે તે ઓફિસમાં જઈએ અને લેવું પડતું હતું એટલે મેન્યુઅલી હતું. આજથી અમે આખું ખેડૂત પ્રમાણપત્ર ઓનલાઈન પોતાના ઘરેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. બીજી એવી વ્યવસ્થા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં બોજાનું પ્રમાણપત્ર, એ પણ બોજાનું પ્રમાણપત્ર લેવા માટે સરકારી કચેરી કે અધિકારીઓ પાસે જવું પડતું હતું. એ પણ બોજાનું પ્રમાણપત્ર પણ આજથી ઓનલાઈન એમના ઘેર બેઠા મળી જશે. એવી જ ત્રીજી બાબત ઇન્ડેક્સ 2, જે મહેસૂલ વિભાગની અંદર કોઈને ખરીદ વેચાણ કરવું હોય, બેંકમાંથી લોન લેવી હોય તો ડોક્યુમેન્ટ મૂકવાના હોય છે એટલે ડોક્યુમેન્ટ લેવા માટે મહેસૂલ વિભાગની જુદી જુદી કચેરીઓમાં લોકોને જવું પડતું હતું. આ આખી સિસ્ટમ પણ અમે ઓનલાઈન કરીએ છીએ એટલે એને ઘેર બેઠા બેઠા આ પ્રમાણપત્ર પણ એને મળશે. વિદેશમંત્રી એસ જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે એસસીઓના વિદેશમંત્રીઓની પરિષદની આજથી શરૂ થઈ રહેલી બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના 4 દિવસના પ્રવાસ અંતર્ગત મોસ્કો પહોંચી ગયા છે. તેમનો આ પ્રવાસ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના મોસ્કોના પ્રવાસ બાદ ટૂંકા સમયમાં થઈ રહ્યો છે. રાજનાથસિંહ 8 સભ્યવાળી એસસીઓના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા મોસ્કો ગયા હતા. એસસીઓના સદસ્ય દેશોમાં ભારત અને ચીન પણ સામેલ છે. આ પરિષદની ત્રીજી બેઠક છે જેમાં ભારત પૂર્ણ સદસ્ય તરીકે સામેલ થશે. રશિયા પહોંચતા અગાઉ વિદેશમંત્રી એસ જયશંકર ગઈકાલે તહેરાનમાં રોકાયા હતા અને ત્યાં તેમના સમકક્ષ જવાદ જરીફની સાથે ચર્ચા કરી હતી. તેમાં દ્વિપક્ષીય અને ક્ષેત્રીય ઘટનાઓના વિભિન્ન પાસાઓ અંગે ચર્ચા કરી હતી. તહેરાન રોકાણ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરની વિદેશમંત્રી જવાદ જરીફની સાથે સાર્થક બેઠક થઈ હતી.
ટેસ્ટ ટ્રેક અને ટ્રીટની રણનીતિ સાથે દેશ સતત કોરોનાની સામે જંગ લડી રહ્યો છે. કોરોના મહામારીમાં સારા સમાચાર એ છે કે કોરોના મૃત્યુદર ઘટીને 1.70% તો રિકવરી દર વધીને 77.65% થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. દેશમાં હાલ કોરોનાના 8,83,697 સક્રિય કેસ તો 33,23,950 દર્દી કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને વિશ્વમાં ટેસ્ટિંગના મોરચે દેશ બીજા સ્થાને છે. ગત સપ્તાહમાં પ્રતિદિન 10 લાખ ટેસ્ટ થયા હતા. કોરોનાથી સૌથી વધુ સંક્રમિત 5 રાજ્યોમાં 70% મૃત્યુ નોંધાયા છે, પરંતુ મૃત્યુદર 2%થી નીચો છે, તે રાહતના સમાચાર છે. પત્રકાર પરિષદમાં એમ પણ કહેવામાં આવ્યું કે લોકડાઉનમાં છૂટછાટ મળી છે, પરંતુ સંક્રમણને ખાળવા સ્વ અનુશાસન ખૂબ જ જરૂરી છે. ટેસ્ટ કરને વાલા કેવલ અબ એક દેશ હૈ. પિછલે એક સપ્તાહ મેં અગર આપ દેખે તો હમને પ્રતિદિન ઓસતન 10 લાખ સે જ્યાદા ટેસ્ટ કિયે હૈ. રિકવર્ડ પેશન્ટ્સ કી સંખ્યા દેખે, જો લોગ ઠીક હો ગયે હૈ વો 33 લાખ સે જ્યાદા હૈ. ઓર પિછલે 24 ઘંટો મેં હમને દેશ કી હાઈએસ્ટ સિંગલ ડે રિકવરી રિકોર્ડ કી હૈ, જિસમેં કી 73,642 લોગ રિકવર હુએ હૈ. और जो केस फेटेलिटी रेट है वो लगातार घट रहा है. 1.70% इज द केस फेटेलिटी रेट कंपेयर्ड टू द ग्लोबल केस फेटेलिटी रेट विच इज 3.40. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ આ કેસની મુખ્ય આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. અભિનેતા સુશાંત રાજપૂત કેસ સંબંધમાં રિયાની ઘણા સમયથી પૂછપરછ થઈ રહી હતી. એનસીબીએ ગઈકાલે અને પરમ દિવસે રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ કરી હતી. રિયાને મેજિસ્ટ્રેટ સમક્ષ વિડીયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવવાની હતી. ઉલ્લેખનીય છે કે એનસીબી આ કેસમાં રિયાના ભાઈ શૌવિક અને સુશાંતના મેનેજર સેમ્યુઅલ મેરિન્ડાની 5 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. અદાલતે તેને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. કેસમાં આ ત્રીજી ધરપકડ છે. શૌવિક અને સુશાંતના મેનેજરની કસ્ટડી ગઈકાલે પૂરી થઈ જઈ રહી હતી. સુશાંત મૃત્યુ કેસમાં સીબીઆઈ નાણાકીય લેવડદેવડના કેસમાં ઈડી અને ડ્રગ એંગલની તપાસ એનસીબી દ્વારા થઈ રહી છે. ગુજરાત રાજ્યની શાંતિ અને સલામતી જેમના હાથમાં છે તેવી ગુજરાત પોલીસ પર્યાવરણ પ્રત્યે પણ પોતાની ફરજ અદા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યકક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવાની પરંપરા છે. રાજ્યમાં આજે 71મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. અમદાવાદના રાણી પોલીસ સ્ટેશન લાઇન ખાતે રાજ્યકક્ષાના ગુજરાત પોલીસ વન મહોત્સવને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખુલ્લો મૂક્યો હતો. વન મહોત્સવ દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત તમામ મહાનુભાવોએ પોલીસ લાઇનના પ્રાંગણમાં જાપાની મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરીને આ વન મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે કોરોના કાળ અને લોકડાઉન સમય દરમિયાન પોલીસની નિયમબદ્ધતા અને સંવેદનશીલતા બંને ગુજરાતના પ્રજાજનોને જોવા મળી છે અને તેને સરાહના પણ મળી છે. તો રાજ્યના ડીજીપી આશીષ ભાટિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની પોલીસ પર્યાવરણ પ્રત્યે સતત જાગૃત છે અને વન્ય પ્રાણીઓની રક્ષા માટે પણ એક અલગ ટીમ પોલીસ વિભાગમાં કામ કરે છે. કાયદો અને વ્યવસ્થા માટે પણ ઉત્તમ પ્રકારની કામગીરી કરે છે, એમ પર્યાવરણના જતન માટે પણ રાજ્યના પોલીસ તંત્રએ ઉત્તમ પ્રકારની કામગીરી. ગત વર્ષે 2 લાખ જેટલા વૃક્ષો વાવ્યા હતા અને આ વર્ષે 3 લાખ જેટલા વૃક્ષોના સંકલ્પ સાથે આપણું ગુજરાત હરિયાળું ગુજરાત બને તેમાં પોલીસ તંત્ર પણ પોતાનું યોગદાન આપે એના માટે આજનો આ કાર્યક્રમ અને આજથી સમગ્ર રાજ્યની અંદર એનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં 3 લાખ થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું લક્ષ્ય સિદ્ધ કરેલ છે અને આની અંદર જુદા જુદા જિલ્લાઓમાં કોઈ જિલ્લાને 2,000, કોઈ જિલ્લામાં એસઆરપી ગ્રુપને 3,000 અને 4,000 સુધીનું ટાર્ગેટ આપવામાં આવેલ છે. તો રાજકોટમાં વન મહોત્સવ અંતર્ગત જુદા જુદા સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને રાજકોટના અગ્રણીઓ ક્રિકેટર અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગ્લોબલ વોર્મિંગની સ્થિતિમાં વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા ઉપર ભાર મુકાયો હતો.
2000 કરતા પણ વધારે ઝાડ રોપવામાં આવી રહ્યા છે. અમે આ ઝાડ રોપ્યા પછી પણ એક ટેકનોલોજી વાપરીને જે અધિકારી ઝાડ રોપે છે એને દર અઠવાડિયા વોટ્સએપ પર ફોટો પણ મળશે કે એની ઝાડની પરિસ્થિતિ શું છે, જેથી એને લાગણી પણ બની રહે. ઓક્સિજનનો માત્ર જેટલો વધુ હશે સમાજમાં રાષ્ટ્રમાં એટલી બીમારી ઓછી આવવાની શક્યતા છે. પોતાના જીવન માટે પોતાના તંદુરસ્તી માટે ઝાડવા ખૂબ જ પવિત્ર અને ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આ વન મહોત્સવમાં સહભાગી થવાનો મને અવસર મળ્યો બદલ રાજકોટ પોલીસ અને ગુજરાત પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મહેસાણા ખાતે જિલ્લા પોલીસ દ્વારા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પોલીસ હેડક્વાર્ટર ખાતે વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરની ઉપસ્થિતિમાં દોડની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનાર અને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય ચંદ્રક મેળવનાર પોલીસ કોન્સ્ટેબલ ભવાનભાઈ ભરવાડનું મહેસાણાના સાંસદ શારદાબેન પટેલના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારના 300 રોપાનું વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા લેવલે પોલીસ અધિકારીશ્રીઓ અને હોમગાર્ડ ને અન્ય અધિકારીઓની પોલીસ હોમગ્રાઉન્ડની અંદર 300 થી વધારે વૃક્ષો વાવવાનો એક અહીંયા ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો હતો. વૃક્ષો જે છે તેનું જતન સમાજ માટે ખૂબ જ જરૂરી છે. તેના દ્વારા જ તેના થકી જ જીવન છે. વૃક્ષ અને જળ એ જ આપણા માટે જીવન છે. અને વૃક્ષ હોય તો વરસાદ આવશે, જળ આવશે, જળ હશે તો વૃક્ષ થશે. તો આ બંનેનું જતન આપણા માટે ખૂબ જરૂરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહિલા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત મોડાસાના મહિલા પોલીસ સ્ટેશનમાં 100 જેટલા વૃક્ષો વાવી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. મોડાસા શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સાથે જ વૃક્ષોનું જતન કરવાની સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ તરફ જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 71મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી તેમજ વન વિભાગના અધિકારીઓ અને મનપાના પદાધિકારીઓ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ હેડક્વાર્ટર્સના ગ્રાઉન્ડમાં 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ લોકોને નેત્રદાન કરવા માટે અને તેના માટે અન્ય લોકોને અપીલ કરીને નેત્રદાનને શ્રેષ્ઠ દાન ગણાવ્યું હતું. રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયા અંતર્ગત એક ડિજિટલ કાર્યક્રમને સંબોધતા તેમણે દ્રષ્ટિહીનતાને એક મોટો પડકાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે દેશમાં અંદાજીત 46 લાખ લોકો દ્રષ્ટિહીન છે, જેમાંથી મોટાભાગના લોકો 50 વર્ષથી વધુ વયના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં હજુ પણ અંગદાન માટે લોકો જાગૃત નથી. આ માટે યુવાનોને આગળ આવવા તેમણે અપીલ કરી હતી. From an eye donor. For this, there has to be an increase in the number of eye donations. The lack of adequate cornea donors, we are not able to optimally use the advanced scientific technology in cornea transplantation surgery to treat the needy and eradicate corneal blindness from our country. ધોરાજી પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે મગફળીના પાકને મોટું નુકસાન ગયું છે. વધુ વરસાદથી જમીનમાં ભેજ વધી જતા મગફળીમાં સુકરો અને કાળીઓ નામનો રોગ આવી ગયો છે. ખેડૂતોને સ્થિતિ એટલી વિકટ બની છે કે બીજદાનના પણ પૈસા મળે તેમ નથી, ત્યારે ખેડૂતોએ માંગણી કરી છે કે સર્વની કામગીરી બદલ બાદ સહાયની જાહેરાત કરવી જોઈએ, કારણ કે સરકારની સહાયથી જ ખેડૂતો દેવાના ડુંગરમાંથી બહાર આવી શકે તેમ છે. સતત 10-15 દિવસ વરસાદ ચાલુ રહ્યો તેમાં જમીનનું ધોવાણ થઈ ગયું છે, મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. તો અત્યારના ખેડૂત દેવાના ડુંગરમાં ડૂબી જશે અને ખેડૂત પાસે અત્યારે મજૂરી જે મોલ છે પાક છે એને લણણીના પણ અત્યારે પૈસા છે નહીં હાજર. એટલે જો થોડુંક ગવર્મેન્ટ સહાય આપે અને સર્વે કરાવે વહેલી તકે એવી સરકારશ્રીને નિવેદન છે અમારું. જે અવિરત વરસાદ પડ્યો એના હિસાબે અમારો મગફળીનો પાક સંપૂર્ણપણે ફેલ થઈ ગયેલ છે. તમે જોઈ શકો છો કેમેરાથી કે એની અંદર એક પણ દાણો મગફળીનો ખાવા લાયક નથી. સંપૂર્ણ એટલે સંપૂર્ણ હાવ ફેલ છે. એને ઉપાડીને ભેગું કરવાની મજૂરીને પૈસા એની અંદરથી થાય એમ નથી. હવે તો સરકાર કોઈ પણ જાતની સહાય આપે અથવા તો સર્વે કરાવે તો જ ખેડૂતને આ વર્ષે
ઉગરે આ પરિસ્થિતિમાંથી ઉગારી શકાય એમ છે. કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. હંમેશા શ્રદ્ધાળુઓથી ધમધમતું રહેલું સોમનાથ મંદિર કોરોના મહામારીના કારણે છેલ્લા 6 માસથી બંધ રહ્યું હતું. તેને કારણે મંદિરની આસપાસના ધંધા રોજગારો પડી ભાંગ્યા છે. નાળિયેરી, રમકડા, પૂજા સામાન, પંચધાતુની મૂર્તિઓ, શંખ ચીપલાનું વેચાણ કરતી 150 જેટલી દુકાનો અને 250થી વધુ પથરાવાળા રોજગારી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 150થી વધુ શોપિંગ સેન્ટરના વેપારીઓ, 80 જેટલા ફોટોગ્રાફર, 100 જેટલા રિક્ષાચાલકો, 100 જેટલી નાની મોટી હોટલો, 40 જેટલા નાના મોટા રેસ્ટોરન્ટ અને ભોજનાલયોના વેપાર ધંધા કોરોના મહામારીના કારણે ઠપ થઈ ગયા છે. હાલમાં આ સમૂહ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ પણ જણાવેલ કે કોરોના મહામારીના કારણે સોમનાથ મહાદેવના દર્શન કરતા આવતા યાત્રિકોની સંખ્યામાં 90% ઘટાડો થયો છે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ગેસ્ટ હાઉસોમાં દરરોજ સરેરાશ 40-50 રૂમો બુક થતા જે હાલ ફક્ત 5-7 જ થઈ રહ્યા છે. વેપારીઓ કહો, નાના મોટા ધંધાર્થીઓ કહો કે સોમનાથ ટ્રસ્ટને પણ આવકમાં મોટી અસર પડી છે. જોઈએ તો છેલ્લા 6 મહિનાની આવક 4.5 કરોડની આસપાસ જેટલી થઈ છે. આમ ચાલુ દિવસમાં જોઈએ તો માસિક 3-1 કરોડની આસપાસ ટ્રસ્ટની આવક થાય છે. અતિથિગૃહો, રેસ્ટોરન્ટ, ભોજનાલય સર્વે બંધ હોય ટ્રસ્ટની આવકમાં પણ ઘટાડો થયો છે. તેવી જ રીતે અન્ય લોકોને પણ હોટલના ધંધાર્થી હોય એને પણ આની કોરોના વૈશ્વિક મહામારીની અસર ચોક્કસ જોવા મળી છે. સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં હંમેશા લાખો કરોડોની સંખ્યામાં ભાવિકો આવે છે, પણ આ કોરોના મહામારીના કારણે છે જે ટ્રાફિક આવે છે એનું ફક્ત 10% જ ટ્રાફિક અત્યારે જોવા મળે છે.